नमस्कार दर्शक मित्रों, वाइब्रेंट लाइव न्यूज में हूँ रवि, आपनो हार्दिक स्वागत करू छू। बात करिए आज ना समाचार नी, तो अत्यारना खूब ज मोटा एक्सक्लूसिव समाचार मळी रह्या छे के नाना चिलोड़ा विस्तार में आवेली वृंदावन बंगलोज में ओडाना मड़तिया अधिकारियों द्वारा सोसायटी ना चेरमेन अने सेक्रेटरी ने कोईपण प्रकार की जाण कर्या वगर सोसायटी में आवेला कॉमन रूम ने तोड़ी पाड़वानी घटना सामे आवी छे। अमदावाद ना नाना चिलोड़ा विस्तार में वृंदावन बंगलोज में ओडाना अधिकारियों द्वारा सोसायटी में बनावेला कॉमन स्टोरूम ने तोड़ी पाड़वामां आव्यो छे। समग्र घटनानी वधु माहिती माटे अमारा सहयोगी पृथ्वी पंचाल अत्यारे स्टूडियो में उपस्थित छे, तो आपणे एमनी पासे जाणीए के समग्र घटना शुं हती। जी पृथ्वी, वधुमां जाणवा માંગીશ કે એવું તો ત્યાં શું બન્યું હતું કે ઓડાના અધિકારીઓ દ્વારા કોમન રૂમને તોડી પાડવામાં આવ્યો હતો? જી રવિ, જ્યારે વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ ની ટીમને જાણ થતા સ્થળ પર પહોંચી હતી અને ત્યાંના રહેવાસીઓ તથા ઓડાના અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે ઓડાના અધિકારીઓ રાકેશ પાંડે, કશ્યપ જડેજા તથા શીતલબેન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેઓએ મૌન સેવી લીધું હતું અને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો। તેમણે જણાવ્યું કે જે પણ માહિતી જોતી હોય તે અમારી મેઇન ઓફિસથી મળશે। જી રવિ, વધુમાં જણાવીશ કે ઓડાના અધિકારી રાકેશ પાંડે પોતાના પદનું ભાન ભૂલ્યા હતા અને પદનું ભાન ભૂલીને તે મજૂરોના હાથમાંથી હથોડો લઈને પોતે જ સ્ટોરરૂમ તોડવા લાગ્યા હતા। જી પ્રાથવી, તો આ બાબતે ત્યાંના ચેરમેન અને સેક્રેટરીનું શું કહેવું છે? ત્યારે નવીન ચંદ્ર ગામેતી આપનું એ શું સેક્રેટરી? હા, घुसी ઉરડી તોડવાનું કામ ચાલુ કર્યું, બરાબર। તો એ દરમિયાન અમે પૂછ્યું કે તમારી જોડે ઓર્ડર હોય તો બતાવો, તો કે અમે ઓર્ડર બતાવીશું નહીં, એ ઓફિસે આવીને જોઈ લેવું અને તમને ઓર્ડર તમને કોપી અમે આપી દીધી છે। અમને કોઈ આજ સુધી કોપી આપેલ નથી તોડવા માટે, અને એમને અમે પૂછ્યું કે તમે અમે આઈ કાર્ડ બતાવો કે તમે કોઈ, તો એ અમને સરખો જવાબ આપ્યો નથી, તમારે ઓફિસે જ જોઈ લેવાનું, તો ઓફિસે જોવું હોય તો એ બધા ઓફિસે કંઈ ના જાય જોવા માટે, સ્થળ પર એમને લઈને આવવું જોઈએ ને, ઓર્ડર છે તો બતાવવો જોઈએ અમને। અત્યારે મેં 100 નંબર ડાયલ કર્યો, એના પછી જે સાહેબ આવ્યા કોન્સ્ટેબલ સાહેબ કે પીએસઆઈ, તો એમને એ બતાવે છે અને અમને બતાવતા નથી, તો એવું કઈ રીતે એ શક્ય બને? હા, એ કરેલી છે, હા, પણ એ અમારો કાગળ જોવા જ નથી માગતા, એક કે કાગળ કે કશું જોવા માગતા નથી। કોર્પોરેશનમાં ટેક્સ બિલ બી આવેલું છે, ટેક્સ પણ ભરેલો છે, બધું જ છે, પણ એ જોવા માગતા નથી, બસ એમને આવીને સીધું તોડવા માટેની જ વાત કરે છે। હા, તો આવો હું તો સીધો જવાબ આપે છે। હું જીતેન્દ્ર સુભાનરાવ જંગલી, વૃંદાવન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો ચેરમેન છું। અમારી સોસાયટીમાં તારીખ 18 જૂનના રોજ ઓડા દ્વારા અમારા સોસાયટીના કોમન ગાર્ડનમાં એક રૂમ બનાવવામાં આવી, જેની ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી અને તેને તોડી નાખવામાં આવી। ઓડા દ્વારા અમને નવેમ્બરના મહિનામાં ગેરકાયદેસર બાંધકામની નોટિસ આપવામાં આવી હતી। અમે એ નોટિસના જવાબ માટે તેમને એક બોન્ડ પણ આપ્યો હતો અને કાયદેસરની પરમિશન લઈશું તેવી બાંયધરી આપી હતી। ત્યારબાદ અમને કોઈપણ ઓડા દ્વારા નોટિસ મળી નથી અને એમણે 18 જૂને સીધા સોસાયટીમાં આવી અને ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી અને અમારા જે કોમન રૂમ હતી એને તોડી નાખવામાં આવી। અમારો તેમાં ખૂબ જ કિંમતી સામાન હતો, રૂમ લોક હોવા છતાં પણ તેને તોડી રાખવામાં આવી, અને વધુમાં મારે એ પણ કહેવું છે કે સરકારી અધિકારીઓ દ્વારા બાળ મજૂરોને લાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ગેરકાયદેસર છે એવું મારું કહેવું છે। બાળ મજૂરોને આ કામ ન કરવા દેવા જોઈએ એવું મારું કહેવું છે। સાથે મારી ઓડાના અધિકારીઓને એટલું જ પૂછવાનું છે કે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવા માટેની શું પ્રક્રિયા હોય છે અને જે પ્રક્રિયા હોય તો તેને ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, જેને અમને જાણ કરવી એમની ફરજ છે। આ ઉપરાંત અમે અમારા વોર્ડ નાના ચિરોડા જે સરદારનગરમાં આવતો હતી, અમે એમને મ્યુનિસિપાલિટીમાં આકારણી કરવા આવ્યા ત્યારે અમે એમની આકારણી કરાવી અને
टैक्स भरवा माटेनी मंजूरी पण मांगी हती अने अमने टैक्स बिल पण आवी गयुं हतुं जे अमे पेड करी दीधुं होवा छतां पण ओडाना अधिकारीओए अमारी कॉमन रूमनुं डिमोलिशननुं काम हाथ धरेल छे जे एक प्रश्न छे। સેક્રેટરીનું શું કહેવું છે? ત્યારે અમારી ટીમ દ્વારા સોસાયટીના સેક્રેટરીને પૂછવામાં આવ્યું કે શું તમને કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ કરવામાં આવી છે, ત્યારે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે અમને એક નોટિસ આપવામાં આવી છે, તેના અનુસંધાને અમોએ કોર્ટમાં અરજી કરી છે, તેમજ એએમસી દ્વારા આગળની કરવાની તેમની પાકી પહોંચ તથા ટેક્સ બિલ મેળવી લીધું છે, તો પણ કોઈ પણ જાણ કર્યા વગર અત્યારે ઓરડાના અધિકારીઓ દ્વારા તોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અને નવાઈની વાત તો એ છે કે ત્યાંના જાગૃત નાગરિકો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે અત્યારે ઓરડાના અધિકારીઓ જે મજૂરોને લઈને આવ્યા છે તેમની ઉંમર હજુ 13 થી 14 વર્ષની છે અને આટલા મોટા અધિકારીઓ હોવા છતાં બાળ મજૂરી કરાવી રહ્યા છે। જી પ્રાથી, વધુમાં પૂછવા માંગીશ કે ત્યાં કામ કરતા મજૂરોમાં જ્યારે બાળ મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે ઓરડાના અધિકારીઓ શું ત્યાં ઉપસ્થિત હતા? સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું હતું? અને જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોની? જી રવિ, ત્યાં ઓરડાના અધિકારીઓ હાજર હતા અને એવું લાગી રહ્યું હતું કે તેમણે આંખ આડા કાન કરી લીધા હતા અને સેફટીનો પૂરેપૂરો અભાવ જોવા મળી રહ્યો હતો। જી રવિ, સામાન અંદર પડી રહેલ હતો, પરંતુ ઓરડાના અધિકારીઓ દ્વારા અંદર રહેલ સામાનની અવગણના કરીને બાળ મજૂરો પાસે તોડવાનું કામ નફ્ફટાઈપૂર્વક ચાલુ રાખેલ હતું। સ્વરસા રાજેન્દ્ર પ્રસાદ વ્યાસ, વૃંદાવન બંગલોઝ નંબર 45, નાના ચિલોડા, ન્યુ સાહિબાગ એરિયા, અને હું આ બંગલાની રહીશ છું અને મારી હાજરીમાં સોસાયટીની કોમન પ્લોટમાં જે સ્ટોરરૂમ બનાવવામાં આવેલો છે તે સ્ટોરરૂમ તેમને ચેરમેન, સેક્રેટરી કે સોસાયટીના કોઈ પણ રહીશને જાણ કર્યા વગર સ્ટોરરૂમ તોડી નાખેલ છે। સ્ટોરરૂમ તોડ્યા પછી અમે ના પાડી, એમના પાસે આઈડી પ્રૂફ માગ્યું, આઈડી પ્રૂફ બતાવ્યું નહીં, એમને કહ્યું કે તમારે આઈડી પ્રૂફ જોઈતું હોય તો ઓરડાની ઓફિસે આવી જવાનું અને લઈ જવાનું। આ અધિકારીની ગેરવર્તણૂક હતી, તેની સાથે તે લોકો બે બાળમજૂર લઈને આવેલા કે જે અધિકારીએ ધ્યાન રાખવું જોઈએ કે બાળમજૂર ગુનેગાર ગણાય અને તેમની સામે બાળમજૂરનો ગુનો દાખલ કરવા માટે અપીલ કરીએ છીએ અમે। નિશાબેન પટેલ, શું છે સમગ્ર માહિતી? મેડમ, 18/6/2021 સવારે લગભગ 11 વાગ્યાના સમયે ઓરડાના 5-6 અધિકારી દ્વારા કોમન પ્લોટમાં સોસાયટીના હિટમાં બનાવવામાં આવેલી ઓરડી તોડી પાડવામાં આવી છે। રહીશોને કોઈ પણ જાણ કર્યા વગર કે કમિટી મેમ્બરને પણ જાણ કરી નથી કે અમે આ ઓરડી તોડવા માટે આવ્યા છીએ। જ્યારે રહીશો દ્વારા એમને આઈડી પ્રૂફ, નોટિસ કે કંઈ બી માંગવામાં આવ્યું ત્યારે એમને એવો જવાબ આપી દીધો કે તમારે જે પણ જોવું હોય એ તમારે ઓફિસે આવીને જોઈ લેવાનું, અને એમના દ્વારા અમને કોઈ પણ સંતોષકારક જવાબ મળ્યો નથી। મેડમ, અહીંયા સ્ટોરરૂમને તોડવા માટે ઓરડાના 4-5 અધિકારી અને એમની ટીમ સાથે કુલ 15 માણસો અહીંયા હાજર હતા અને સાથે બાળમજૂરી પણ અહીંયા કરાવવામાં આવી હતી। સંપૂર્ણ ઘટનાની જાણ કરીને ઓરડાના અધિકારી રાકેશ પાંડે, કશ્યપ જાડેજા તથા શીતલબેન તથા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી પ્રાથી, સમગ્ર ઘટનાની માહિતી માટે આભાર। હવે જોવાનું એ રહ્યું કે આટલા મોટા અધિકારીઓ દ્વારા બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે ત્યારે એ કેટલું યોગ્ય છે, શું તેમના વિરુદ્ધ પગલાં લેવાશે, અને આવા જ અધિકારીઓના લીધે, આવા જ મળતિયા અધિકારીઓના લીધે અન્ય અધિકારીઓ પણ બદનામ થતા હોય છે।